આજે જેડેસ ટીવીના માધ્યમથી હું અશોક પરમાર, અમારું સર્જન ફાઉન્ડેશન પરિવાર વતી સર્વે જાતિ ધર્મના લોકોને ગુરુવારથી શરૂ થતા દિવાળી અને નવા વર્ષના અભિનંદન પાઠવું છું. સાથે દરેકને, દરેક જાતિના લોકોને નવા વર્ષમાં સુખ સમૃદ્ધિ નિરોગી જીવન પ્રભુ અર્પે એવી પ્રાર્થના કરું છું. અત્યારે કોરોનાની આટલી મહામારી ચાલી રહી છે વૈશ્વિક ધોરણે, ત્યારે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે નવો વર્ષ આપણું કોરોનામાંથી આપણે મુક્ત થઈએ. દરેક વ્યક્તિના ધંધા, રોજગાર, નોકરી જે અત્યારે રોજગારીની રીતે ઘણું ધીમું થઈ ગયું છે, તેમાં ફરીથી આપણું આખું જનજીવન રાબેતા મુજબ થાય એવી ભગવાનને પ્રાર્થના સાથે દરેકને નવા વર્ષના ખૂબ ખૂબ અભિનંદન. હેપી દિવાળી એન્ડ હેપી ન્યુ યર. મારું નામ હરેશભાઈ ચૌહાણ, નગરપાલિકા પૂર્વ ઉપપ્રમુખ ચોટીલા. ચોટીલાની જનતા અને ગુજરાતની જનતા અને આપણા દેશની તમામ નાગરિકોને આવનારા નવવર્ષની મારી હાર્દિક શુભેચ્છા છે. જેડેસ ટીવી ને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું, ખૂબ આગળ વધે. સાથે સાથે કોરોનાની મહામારીની અંદર આપણા દેશના જવાનો અને આપણા નાગરિકોમાં આપણે સોશિયલ ડિસ્ટન્સ રાખીએ અને આ નવું વર્ષ મનાવીએ. સાથે મારું એટલું પણ કહેવાનું છે, એક ભગવાન મા ચામુંડાને એટલી મારી પ્રાર્થના છે કે આપણા દેશનો આ નવા વર્ષમાં એક પણ જવાન શહીદ ન થાય અને કોરોનાની મહામારી આપણા દેશમાંથી જલ્દીથી જાય. એ જ શુભેચ્છા સાથે નવા વર્ષની આપને ફરીવાર હાર્દિક શુભેચ્છા. નમસ્કાર, હું દીપ્તિ બ્રહ્મભટ્ટ, જેડેસ ટીવીમાં આપનું સ્વાગત છે. હવે આગળ વાત કરીએ સમાચારોમાં. જામનગરમાં આગામી દિવાળી તહેવારોને લઈને જિલ્લા કલેક્ટર અને કમિશનરે ખાસ તાકીદ કરી છે. જામનગર ખાતે કલેક્ટર રવિશંકર દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ હતી, જેમાં કલેક્ટરે જણાવ્યું હતું જામનગરની કોવિડની પરિસ્થિતિના હાલ સુધીમાં કુલ 9000 જેટલા કેસ જોવા મળ્યા છે. ધીરે ધીરે સંક્રમિત દર્દીઓની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે. હાલમાં પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ છે, પરંતુ તહેવારોના દિવાળીમાં લોકો યાદ રાખે કે કોરોનાથી આપણે હજુ સંપૂર્ણ મુક્ત થયા નથી. જ્યાં સુધી વેક્સિન નહીં ત્યાં સુધી લાપરવાહી નહીં, તેમ કહી કલેક્ટરશ્રીએ કહ્યું હતું કે લોકો દિવાળીના તહેવારને પણ સંયમિત રીતે ઉજવે. સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્કનો ઉપયોગ અને આવશ્યકતા વગર ઘરની બહાર ન નીકળે અને ઘરના વડીલો ખાસ ધ્યાન રાખે તે ખૂબ આવશ્યક છે. દિવાળીમાં ભેટનું આદાન પ્રદાન, સ્નેહ મિલન જેવી બાબતો કોરોનાના સંક્રમણનો ફેલાવો કરી રહી છે, ત્યારે સંયમ રાખી નિયમોનું પાલન કરી દિવાળીની સુખરૂપ ઉજવણી કરવા જિલ્લા કલેક્ટરે જામનગરવાસીઓને અપીલ કરી છે. હર્ષેલ ખંડેલિયા, જેડેસ ટીવી, જામનગર. સમગ્ર જામનગર શહેરના નગરવાસીઓને હું મહાનગરપાલિકા પરિવાર તરફથી દિવાળીની તથા નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવું છું. જે રીતે દિવાળી આપણો હર્ષોલ્લાસનો ઉત્સવ છે અને સમગ્ર જનતા પોતાના બધા દુઃખ ભૂલીને એક અનોખી જે મજા અને આનંદ આ ઉત્સવ નિમિત્તે લૂંટે છે, તે આપણે ચોક્કસ સારી રીતે મનાવીશું અને સારી રીતે આનંદ પ્રમોદ પણ કરીશું. મારી નગરજનોને આ પર્વ નિમિત્તે ખાસ વિનંતી છે કે કોરોના સંબંધે પણ આપણે આ દિવાળીમાં જે રીતે નવરાત્રિમાં સંયમ પાડ્યું હતું અને સારી રીતે આપણે પ્રોટોકોલ્સ મેન્ટેન કર્યા હતા, તે જ રીતે દિવાળીમાં પણ આપણે કોરોનાનો ડર રાખીને જ દિવાળી મનાવીશું. કારણ કે હજુ આપણે વેક્સિન માટે એકાદ બે મહિના માટે રાહ જોવાના છે, ત્યારે તમામ પ્રોટોકોલ્સને મેન્ટેન કરીએ અને જામનગરે જે રીતે કોરોનાને કંટ્રોલ કર્યા છે તે જ રીતે આપણે આ દિવાળીમાં પણ કોરોના કોઈપણ સંજોગોમાં વધે નહીં તેનું પૂરેપૂરું ધ્યાન રાખીને જ આપણે દિવાળી મનાવીશું. ફરીથી નગરજનોને દિવાળી નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. મિત્રો, જામનગર જિલ્લામાં આપણે કોરોનાના સંક્રમણને બહુ હદ સુધી આપણે કન્ટેન કરી લીધું છે.
અને એક વખત હતા જ્યારે આપણે પાસે જીજી હોસ્પિટલમાં લગભગ 400 જેટલા પેશન્ટ દરરોજ આવતા હતા, ત્યારથી ઘટાડતા ઘટાડતા આપણે જે લોકો સિમ્પટોમેટિક હોય છે એની સંખ્યા લગભગ 60-70 જેટલો આવી ગયા છે. ઘણા પ્રયાસ કરીને પણ આ આપણે સિદ્ધિ મેળવી શક્યા છીએ. એમાં આખું કોર્પોરેશનના તંત્ર, જિલ્લા પંચાયતનું તંત્ર, પોલીસ તંત્ર, મહેસૂલી તંત્ર, આખી જિલ્લાની પૂરી ટીમ એના પાછળ લાગીને પછી કંટ્રોલ કરી છે. મારા પર્પસ એવું છે આપણે આજે મેસેજ આપવાનો કે હવે દીપાવલી આવી રહ્યા છે, આખી જામનગરે એક દાખલા સ્વરૂપ કામ કરી છે આ વર્ષે નવરાત્રિમાં, કે લોકો પોતાના ઘરમાં રહ્યા અને એના કારણે જ આ સંક્રમણ ઓછું થયા છે. પણ હવે શક્યતા છે કે હવે સંક્રમણ ધીમે ધીમે ફરીથી બીજા તબક્કામાં વધશે અને જેનો પ્રારંભિક સિમ્પટમ્સ અત્યારે દેખાઈ આવી રહ્યા છે, જેના કારણે હું જામનગર જિલ્લાના બધા લોકોને વિનંતી કરું છું કે આ દીપાવલીમાં સંયમ રાખીએ, એકબીજાને મળવાનું ટાળીએ, એકબીજા સાથે સ્નેહ મિલનના જે કાર્યક્રમો થાય છે એમાં જવાનું ટાળીએ, અને ખાસ કરીને જે આપણે નિયમો છે, હાથ ધોતા રહેવાના છે, હેન્ડવોશ, દૂરથી એકબીજાને અભિવાદન કરવાના, અને પછી એકબીજાનો સંપર્કમાં જેટલામાં બને ઓછામાં ઓછું કરવાના એ આપણે કરીએ. હું ફરીથી આપ સૌને વિનંતી કરું છું કે આ દીપાવલીની જેમ દર વર્ષે દીપાવલી આવશે, આ દીપાવલી આપણે સંયમથી આપણે ગુજારવાના છે, જેથી અમે અને અમારા ઘરમાં જે વડીલો છે એ લોકો પણ, એ લોકો માટે પણ આ છેલ્લી દિવાળી ન થાય. કેમકે સંક્રમણ જે કોઈ બહાર જશે એ સંક્રમણ લઈને અને ઘરેમાં પહોંચાડે છે, એના કારણે ખાસ કરીને વડીલોને જે સિનિયર સિટીઝન છે એને બહુ તકલીફ પડી રહ્યા છે. એટલે હું ફરીથી વિનંતી કરું છું કે આપ લોકો આ વખતે સંયમ રાખજો અને દીપાવલીને દીપોત્સવ તરીકે મનાવીએ અને એમાં ફટાકડાઓનો પણ ઉપયોગ ઓછો કરીએ. કેમકે ઘણા બધા મિત્રો આપણા સગા સંબંધી છે, આર પડોશીઓ છે, જે લોકો હમણાં તાજેતર સંક્રમિત થઈને અને સાજા થયા છે, એટલે એ લોકોને શ્વાસની ઓલરેડી તકલીફ થોડા ઘણા હશે જ. એટલે આપણે વધારેના વધારે અગર ફટાકડાઓનો આપણે ઉપયોગ કરશું તો પછી એમને શ્વાસની તકલીફ થશે અને એના કારણે એમની દિવાળી પણ ન બગડે, નાના બાળકોની દિવાળી પણ ન બગડે એવી હું આપ સૌને પણ વિનંતી કરું છું અને અપેક્ષા રાખું છું કે આપ લોકો અમને સહયોગ આપશો. પ્રાપ્તિજ નગરના સૌ નગરજનો, નાગરિકો અને ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ, આવનારું નૂતન વર્ષ આ સર્વેનું સુખ સમૃદ્ધિ ભર્યું જાય અને આ નવું વર્ષ સૌને કોરોના મહામારીમાંથી મુક્તિ આપે તેવી હું પ્રાર્થના કરું છું. સાથે સાથે આ નગરના યુવાનોને હું અપીલ કરું છું કે દીપાવલીના પર્વની સાથે સાથે હાલમાં મતદાર યાદી સુધારવાનું પણ કાર્ય ચાલી રહ્યું છે, તો જે યુવાન મિત્રોની ઉંમર 18 વર્ષથી પૂર્ણ થઈ હોય તેવા યુવાન મિત્રો મતદાર યાદીનું પોતાનું ફોર્મ ભરી અને મતદાર યાદીમાં નામ નોંધાવે અને આ રાષ્ટ્રના એક જાગૃત નાગરિક મતદાર બને એવી અપીલ કરું છું. અંતમાં આપ સૌ નગરજનોને મારી દીપાવલીની શુભેચ્છાઓ, નવા વર્ષના અભિનંદન, સૌને સાલ મુબારક, ભારત માતા કી જય, વંદે માતરમ. આજથી શરૂ થતા આ દિવાળી પર્વમાં વાઘબારસ, ધનતેરસ, કાળી ચૌદસ, દિવાળી અને નૂતન વર્ષ અભિનંદનની સૌ મિત્રો પ્રાતિજ જનોને હું શુભકામનાઓ પાઠવું છું અને હું અને મારા કુટુંબીજનો વતી આપ સૌને નૂતન વર્ષ અભિનંદન પાઠવું છું. દિવાળી સૌ હળીમળીને સારી રીતે ઉજવીએ અને તમામ પ્રકારની સરકારની ગાઈડલાઇન્સને ફોલો કરીએ અને આવનારા સમયને એક સાથ, બધા એકબીજાનો સાથ આપી અને સમયના આ કપરા કાળને કાઢી ફરીથી એક રેગ્યુલર જીવન તરફ જઈએ એવી સૌને શુભકામનાઓ. માં હોસ્પિટલ ખાતે ઓર્થોપેડિક તથા
होमિયોપેથી સહિત ચામડીના રોગો અને કોસ્મેટિક સહિતની સુવિધાઓ હવે હિંમતનગર ખાતે માં હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટરો દ્વારા ઉપલબ્ધ છે. તમામ પ્રકારની ઓર્થોપેડિક તથા હોમિયોપેથિક સુવિધાઓ જેવી કે ફ્રેક્ચરની સારવાર, ટ્રોમા સર્જરી, ઓર્થોસ્કોપી કમરના દુખાવાની સારવાર, ઇન્જેક્શન દ્વારા મણકા અને ઘૂંટણના દુખાવાની સારવાર, રોજ ના આવતી હોય તેવા ઘાની સારવાર, હાડકાના દુખાવો તથા ઓપરેશન સહિતની સુવિધા, તો ખાસ હવે માં હોસ્પિટલમાં જોઈન્ટ રિપ્લેસમેન્ટની સુવિધા. માં હોસ્પિટલના નિષ્ણાત ડૉક્ટર અમિત શર્મા દ્વારા ઓર્થોપેડિક તથા હોમિયોપેથિક તમામ પ્રકારની સુવિધાઓ સહિત સારવાર મળી રહેશે. તો માં હોસ્પિટલમાં ચામડીના રોગો અને કોસ્મેટિક સુવિધાઓની સારવાર માં હોસ્પિટલના નિષ્ણાત ડૉક્ટર કુંજલ એ શર્મા દ્વારા મળી રહેશે, જેમાં શરીરના કોઈપણ ભાગ પરના અણગમતા વારનો લેસર મશીનથી કાયમી નિકાલ કરી આપવામાં આવશે. લેસર મશીનની મદદથી કોઈપણ પ્રકારના ટેટુ કાયમી નિકાલ કરી આપવામાં આવશે. ખીલ, ખીલના ડાઘા, મેલેજમાં વધતી ઉંમરે ચામડીનું નિસ્તેજ થવું, પ્રેગ્નન્સી સમયે પડેલ ડાઘા પોલિંગ અને મશીનથી દૂર થશે. મો ગરદન પરના મસા ક્યુટરીથી દૂર કરવામાં આવશે. સામાજિક પ્રસંગે, લગ્ન પ્રસંગે ઇન્સ્ટન્ટ ગ્લો લેઝર મશીનથી આપવામાં આવશે. વાર, ચામડી, નખની તપાસ માઇક્રોસ્કોપથી કરી આપવામાં આવશે. સ્થળ લોઅર ગ્રાઉન્ડ ફ્લોર લાઈફ પેટ લેબની બાજુમાં તુલસી લેન્ડમાર્ક કોમ્પ્લેક્સ સહકારી જીન 4 રસ્તા હિંમતનગર. મોબાઈલ નંબર 7990007993.